વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલન મસ્કે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમથી ન કરવાની સલાહ આપી છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટમાં પોતાની વાત રજૂ કરી. એલન મસ્કે લખ્યું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નાબૂદ કરી દેવા જોઈએ. માનવ અથવા એઆઈ દ્વારા તેનું હેક થવાનું જોખમ છે, જો કે આ જોખમ ઓછું છે છતાં પણ ઘણું વધારે હશે. મસ્કે આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરની પોસ્ટને રીટ્વીટ કરી અને કહી હતી. ઈવીએમ પર મસ્ક અને કેનેડીની ટિપ્પણીને ઘણી જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ઈવીએમ પરની ટિપ્પણીઓ ભલે અમેરિકા પર થઈ, પરંતુ તેની અસર ભારતમાં થાય તે નિશ્ચિત છે. ભારત માટે એટલા માટે મહત્વની વાત છે કારણ કે દેશમાં પણ લોકસભાની ચૂંટણી ઈવીએમ દ્વારા જ યોજાય છે. जो सत्ता में बैठा है, जिसके पास इसका फार्मूला है, तो वो बताएगा क्या कि इंटरनेट से कनेक्ट होता है? वो कहे के लिए बताएगा, तो यही कहे कि कुछ नहीं होता, पारदर्शी है. तो हम कहते हैं कि माने कोई भी सिस्टम जब माने दुनिया में हो सकता है, तो दुनिया में इंटरनेट से इसको ही बदला जा सकता है. इंटरनेट से चोरियाँ हो जाती हैं, इंटरनेट से रिकॉर्ड गायब हो जाते हैं, अमेरिका जैसे देश में चोरियाँ हो जाती हैं. तो इस तरह से जो है, इसके विवाद के बजाय यही कि इसको बंद कर दे.